પલક અને ગુજરાતી રસોડામાં તમારું સ્વાગત છે. આજે હું છું ચાંદખેડા વિસ્તારમાં રહેતા ધવલ સુતરિયાના ઘરે. કેમ છો ધવલભાઈ? આજે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત થવાની છે. આજે ધવલભાઈ આપણા માટે બહુ જ સરસ વાનગી લઈને આવ્યા છે. જી હા, હું એ જ કહી રહી છું કે ધવલભાઈ આજે આપણા માટે વાનગી લઈને આવ્યા છે. આજે ગુજરાતી રસોડામાં કંઈક નવું થવાનું છે. ધવલભાઈ, ગુજરાતી રસોડામાં તમારું ખૂબ સ્વાગત છે. આજે તમે અમારા ગુજરાતી રસોડાના દર્શકો માટે શું લઈને આવ્યા છો? પનીર ચાલ ફ્રેજ. ઓકે, એટલે પનીરની પંજાબી બહુ જ મસ્ત સબ્જી બનવાની છે. તો આપણે વધારે ટાઈમ વેસ્ટ નહીં કરીએ, અમને પૂછી લઈએ કે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે અને આ વાનગી કેવી રીતે બનશે. આ ગ્રેવી છે પનીર માટે. એની અંદર ટોમેટો, કેપ્સિકમ, જિંજર, લસણ અને મરચાં પડેલા છે. એ પેસ્ટ બનાવી છે. જિંજર ગાર્લિક પેસ્ટ, સ્પ્રિંગ ઓનિયન ગાર્નિશિંગ માટે, પનીર મસાલા, આમાં ટામેટા, કેપ્સિકમ, ડુંગળી અને વટાણા, અને લાસ્ટમાં પનીર. તો હવે શરૂઆત કરીએ પનીર જાલ ફ્રાઝી બનાવવાની. તો ધવલભાઈ કેવી રીતે બનશે આ? હા, સૌથી પહેલા આપણે જીરું એમને જીરું થોડું શેકાવા દેવાનું. પછી ઓઈલ નાખી દેવાનું. એટલે જીરું પહેલા નાખીને પછી અંદર ઓઈલ નાખવાનું છે. ઓકે, તો નોર્મલી આપણે ઘરમાં પણ તેલ નાખ્યા પછી જીરું નાખતા હોય છે, પણ આ આમાં કેમ આવી રીતે આપણે કરતા હોય છે? ફ્લેવર આવે જીરાનો. અચ્છા, સારા એવા પ્રમાણમાં આપણે તેલ લેવાનું. એટલે જો આ બધી પેસ્ટ ને એવું તૈયાર હોય તો બનતા વાર ના લાગે. ધવલભાઈ, તમને કુકિંગ નો શોખ ક્યારથી થયો? અને 10 વર્ષ પહેલા થયો. એટલે તમને કઈ કઈ વાનગીઓ બનાવતા આવડે છે? પંજાબી, ચાઇનીઝ, ભાજીપાઉં, પુલાવ, ફાસ્ટ ફૂડ બધું. શું વાત છે! એટલે જનરલી અમે જ્યારે પણ જતા હોઈએ છે એક રૂહિણીના હાથનું જમતા હોઈએ છે, કાં તો એક. પણ આજે આપણા ગુજરાતી રસોડામાં બહુ જ કંઈક નવું થવાનું છે. મિક્સ થઈ ગયું સારી રીતે જીરુને પેસ્ટ, એના પછી આ વેજીટેબલ્સ નાખવાના. આપણે કયા કયા વેજીટેબલ્સ લેવાના છે? સ્પ્રિંગ ઓનિયન, ટોમેટો, કેપ્સિકમ. ઓકે, અને વટાણા. સ્મેલ તો મસ્ત આવી રહી છે ડુંગળીને. મેં આ સૂકી ડુંગળી નહીં નાખી, લીલી ડુંગળી નાખી, એટલે સારી એનો ફ્લેવર પણ સારો આવે. પણ અગર સ્પ્રિંગ ઓનિયન્સ ના અવેલેબલ હોય તો એની જગ્યાએ આપણે જનરલી લોકો મટર પનીર જ બનાવે. એટલે સારા એવા પ્રમાણમાં મરચું ગયું છે, એટલે બહુ જ તીખું બનશે. ના, તીખું નહીં બને. તીખું નહીં બને, મીડિયમ સ્પાઈસી રહેશે. ઓકે,
કેમ કે અમે મરચું નહીં નાખ્યું, ગ્રીન મરચાં નાખ્યા છે. ઓકે, આમાં થોડું પાણી એડ કરી દેવાનું એટલે સારું એવું કૂક થઈ જાય. તૈયાર પછી અંદર ગ્રેવી નાખવાની, ત્યાં સુધી આપણે પનીરના પીસ કરી દઈશું. ઓકે, ધવલભાઈ તમે સાચે જે કહેવાય ને ઇન્સ્પિરેશન અત્યારે ક્રિએટ કરી છે, કારણ કે અત્યારે નોર્મલી બોયઝ પણ કુકિંગ કરતા હોય છે, બટ આટલું સરસ કહેવાય કે બધું પ્રિપરેશન સાથે બહુ જ સરસ તમે અહીંયા આગળ હું પ્રિપેર કર્યું છે. તો તમારા હાથની કહેવાય ને કે સૌથી ફેમસ જે તમારા ઘરના ને બધાને જ બહુ જ ભાવતી હોય એવી કઈ વાનગી છે? અચ્છા, આજ સિગ્નેચર ડીશ છે જે આપણે ગુજરાતી રસોડામાં આજે બનાવવા જઈ રહ્યા છે. બહુ સરસ, જેવી રીતે પનીર ચોપ કરી રહ્યા છે પરથી લાગે છે કે એમને કુકિંગમાં સારો એવો એક્સપિરિયન્સ તો છે જ, બટ માસ્ટરી પણ છે. એક પંજાબી સબ્જી બનતી હોય ને જેવી સ્મેલ આવે એવી સ્મેલ આવી રહી છે, અને તેલ ને એવું બધું ઉપર દેખાઈ રહ્યું છે. એટલે આ ગ્રેવી થઈ ગઈ છે. હવે આ ગ્રેવીમાં શું એડ થયેલું છે? ટામેટો, ડુંગળી, લસણ, આદુ અને લીલા મરચાં અને કેપ્સિકમ. આમાં મેઈન બેઝ ટામેટાનો રહેશે ટોમેટો ગ્રેવીમાં. અને એનું ક્વોન્ટિટી કેટલી લેવાની છે? એટલે ટામેટો 100 ગ્રામ ટામેટા, હા 100 ગ્રામ ડુંગળી. એટલે ટામેટાનું જે છે એ વધારે રાખવાનું છે કે ટામેટાનો ફ્લેવર વધારે? એટલે ટામેટાનો ફ્લેવર લો એટલો ડુંગળી અડધી લઈ લેવાની, 200 ગ્રામ લો તો 100 ગ્રામ જ ડુંગળી લેવાની. અચ્છા, અને આપણે જે બીજા વેજીટેબલ્સ નાખ્યા છે એમાં પણ સારા એવા પ્રમાણમાં ટામેટા લીધા છે. પંજાબીનો મેઈન બેઝ ટોમેટો ગ્રેવીનો જ હોય છે. હવે આ સબ્જીનું જે મેઈન ઇન્ગ્રેડિયન્ટ છે એ આપણે એડ કરીએ છીએ, પનીર. એકદમ ઇઝી રેસીપી છે. આમ આપણે પંજાબી વાનગી બનાવવું હોય તો ઘણા લોકોને આમ થોડુંક થાય કે કેવી રીતે બહારના જેવો ટેસ્ટ નહીં આવતો ને, બટ આ જો તમે ગ્રેવી પ્રિપેર રાખી હોય તો એકદમ ઇઝી છે, 5-10 મિનિટમાં બની પણ જાય. આ કેટલા લોકો માટે, આ કેટલા સર્વિંગ્સ બનશે આમાંથી? આમાંથી 8 જણા ખાઈ શકે છે. ઓકે, જો તમારા હાથમાં પણ છે સ્વાદનો અનેરો જાદુ અને તમે તમારી રેસીપી લોકો સુધી પહોંચાડવા ઈચ્છો છો તો રાહ શેની જુઓ છો? અત્યારે જ ગુજરાતી રસોડુંનો સંપર્ક કરો. ગુજરાતી રસોડુંના પ્લેટફોર્મ પર આવવા માટે અત્યારે જ તમારી રેસીપી અમારા વોટ્સએપ નંબર પર મોકલી આપો. અમારો વોટ્સએપ નંબર છે 6351-680-454. તેની સાથે જ તમે અમારો ઈમેલ દ્વારા પણ સંપર્ક કરી શકો છો. અમારું ઈમેલ આઈડી છે contact@gujaratirasodu.com.